વેલકમ ટુ રેસીપી ઓફ ધ વીક આજે હું તમારી સાથે સાબુદાણા અને બટાકાની ચકરી જે આપણે બારે મહિના સુધી સ્ટોર કરીને ખાઈ શકીએ છીએ એની રીત લઈને આવી છું આ ચકરી ટેસ્ટમાં ખૂબ જ સરસ લાગે છે અને એકદમ પોચી બનશે અગાઉ પણ મેં ચકરીની રીત શેર કરેલી છે પરંતુ એમાં થોડું જુદું છે તો આ હું જુદી રીતે બનાવવાની છું તો તમે આખો વિડીયો જરૂરથી જોજો તો સાબુદાણા બટાકાની ચકરી બનાવવા માટે મેં અઢી કિલો સાબુદાણા લીધા છે મેં અઢી કિલો સાબુદાણા પ્રમાણે બધી સામગ્રી લીધી છે અઢી કિલો સાબુદાણાની સામે મેં પાંચ કિલો લોકર બટાકા લીધા છે બટાકા ડબલ લીધા છે અઢી કિલો સાબુદાણા અને પાંચ કિલો બટાકા તો તમને જે પ્રમાણે બટાકાનું પ્રમાણ પસંદ હોય એ પ્રમાણે તમે લઈ શકો હવે સાબુદાણાને આપણે ત્રણથી ચાર વખત સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે બટાકાનું પ્રમાણ જો વધારે હશે તો ચકરી થોડી કડક બને છે તો આ રીતે તમે એક વખત બનાવીને ટ્રાય કરજો હવે આપણે સાબુદાણાને ત્રણથી ચાર વખત સરસ રીતે પાણીથી ધોઈ લેવાના છે એમાં જે સફેદ પાવડર જેવું નીકળે એ આપણે બધું જ ધોઈ અને કાઢી લેવાનું છે તો આ રીતે આપણે સહેજ સાબુદાણાને મસળી અને ધોઈ કાઢવાના સાબુદાણાનો સફેદ જે પાવડર જેવું હોય બધું નીકળી ગયું છે હવે મેં આ રીતે ચાર વખત સરસ રીતે સાબુદાણાને ધોઈ લીધા છે હવે આપણે સાબુદાણાની ઉપર આપણી જે હથેળી છે અને એમાં આંગણા ઉપર આ રીતે પાણી આવે એટલું અથવા તમે વધારે પાણી પણ લઈ શકો હવે ઢાંકણ ઢાંકી હું આખી રાત માટેને પલળી દઈશ અને સાબુદાણા પલળવા માટે હંમેશા પહોળું અને મોટું વાસણ લેવાનું હવે સવારે મેં સૌથી પહેલાં પ્રેશર કુકરમાં અઢી કિલો જેટલા બટાકા બાફવા માટે મૂકી દીધા છે ચારથી પાંચ વિસલ લગાવી અને સરસ રીતે બાફી દઈશું આ બાજુ આપણા સાબુદાણા પણ સરસ પલળી ગયા છે તમે જોઈ શકો છો એકદમ સરસ સાબુદાણા પલળી ગયા છે આ રીતે તો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીશું તો બટાકા પણ એક બાજુ બફાઈ રહ્યા છે તો આ બાજુ આપણે સાબુદાણાને ચડવવાના છે તો જે તપેલીથી માપી અને મેં સાબુદાણા લીધા હતા કાચા સાબુદાણા પલાળ્યા વગરના એનાથી ત્રણ ગણું આપણે પાણી લેવાનું એટલે અઢી કિલો સાબુદાણા હતા તો સાડા સાત લીટર જેટલું મેં પાણી લઈ લીધું છે એ તપેલીથી માપી અને મેં ત્રણ તપેલી પાણી લઈ અને સરસ ગરમ કરવા માટે મૂકી દીધું છે કેમ કે સાબુદાણા પાણી પી લેશે હવે સ્વાદ પ્રમાણે મેં સિંધવ મીઠું લીધું છે લગભગ સાત ટેબલ સ્પૂન જેટલું મેં સિંધવ મીઠું લીધું છે અને મેં અત્યારે જીરું લીધું છે જીરું આખું લીધું છે અને એ પણ છ ટેબલ સ્પૂન લીધું છે હવે આ આદુ અને મરચાંની પેસ્ટ છે એમાં સો ગ્રામ આદુ અને બસ્સો ગ્રામ લીલા મરચાં લીધા છે મરચાં તીખા છે એટલે મેં બસ્સો ગ્રામ લીધા છે આદુનું પ્રમાણ થોડું વધારે હોય છે તો ટેસ્ટ ખૂબ સરસ લાગે છે હવે બધું જ સરસ રીતે આપણે મિક્સ કરી દઈશું અને ઢાંકણ ઢાંકી અને પાણીને સરસ રીતે દસેક મિનિટ માટે ઉકાળવા દઈશું તો દસેક મિનિટ થઈ ગઈ છે આપણું પાણી સરસ ઉકળી ગયું છે તો હવે આપણે જે સાબુદાણા પલાળીને રાખ્યા છે એ થોડા થોડા કરીને ઉમેરી દઈશું એક સાથે ઉમેરીએ તો છાંટા ઉડે એટલે સાચવીને આ રીતે થોડા થોડા કરીને ઉમેરવાનું અને હલાવતું જવાનું સાબુદાણા તરત જ નીચે ચોંટી જશે બેસી જશે તો એટલે આપણે વચ્ચે વચ્ચે હલાવતા પણ રહીશું અને આને આપણે સરસ રીતે ચડવવાના છે ટ્રાન્સપરન્ટ થાય સાબુદાણા ત્યાં સુધી ચડવવાના છે એટલે કન્ટિન્યુઝ એને હલાવવું પડશે તો આ રીતે મેં બધા જ સાબુદાણા ઉમેરી દીધા છે હવે આ રીતે હું એને કન્ટિન્યુઝ હલાવતી રહીશ મેં અઢી કિલો સાબુદાણા પ્રમાણે આ મસાલો કર્યો છે તો હું એક વખત બટાકાને બધું જ નાખી અને પછી ટેસ્ટ કરી જોઈશ જો મને કંઈ ઓછું લાગશે તો મીઠું અથવા તો આદુ મરચાંની પેસ્ટ ઉમેરી દઈશ તો તમે તમારા ટેસ્ટ પ્રમાણે આ બધું ઉમેરી શકો છો તમને જીરાનું પ્રમાણ વધારે જોઈતું તો વધારે પણ લઈ શકો તીખું જોઈતું હોય તો મરચાંની પેસ્ટ પણ તમે વધારે લઈ શકો હવે આ બાજુ ધીમા તાપે મેં સરસ ઉકળવા માટે મૂકી દીધું છે બટાકા બધા બફાઈ ગયા છે તો એને છાલ કાઢી અને આ રીતે છીણીની મદદથી આપણે છીણી લેવાના જેથી એક પણ ગાંઠ ના રહે તો હું આ રીતે બધા જ બટાકાને સરસ રીતે છીણી લઈશ બટાકાને ચાર પાંચ વિસલ લગાવીને જ બાફવાના જેથી એકદમ સરસ બફાયેલા હોય તો જ સરસ રીતે છીણી શકાય અને એક પણ ગાંઠોના રહે અને ચકરી એકદમ સરસ બને તો આ રીતે બધા જ બટાકા છીણી લઈશ તો બધા બટાકા મેં છીણીને તૈયાર કરી દીધા છે આ બાજુ આપણા સાબુદાણા પણ સરસ રીતે ખતખદી રહ્યા છે તમે જોઈ શકો છો આ રીતે હાઈ ફ્લેમ ઉપર આપણે એને સરસ રીતે સાબુદાણા ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવવાના છે તો તમારી ચકરી જે છે તે પોચી બનશે સાબુદાણાને આપણે ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી ચડવવાના છે એને ચડતા લગભગ પંદરથી સત્તર મિનિટ થશે હાઈ ફ્લેમ ઉપર અત્યારે સાબુદાણાથી જ ખાલી આપણું તપેલું ભરાઈ ગયું છે તો સાબુદાણા ચડી જશે એક વખત પછી હું અડધું મિશ્રણ બીજા તપેલામાં ટ્રાન્સફર કરી દઈશ અને ત્યાર પછી અડધા અડધા બટાકા બંનેમાં ઉમેરીશ આ સ્ટેજ ઉપર તમારે મસાલો એક વખત ચાખી જોવાનો કેમ કે આપણે બટાકાના ભાગનો પણ મસાલો આમાં જ કરી દેવાનો છે તો તમે જોઈ શકો છો પંદરથી સત્તર મિનિટ થઈ ગઈ છે આપણા સાબુદાણા સારા એવા ચઢવા આવ્યા છે હવે એકાદ બે મિનિટ જ આપણે એને ચડાવવા પડશે ટ્રાન્સપરન્ટ થઈ ગયા છે તમે જોઈ શકો છો તો અડધું મિશ્રણ મેં બીજા તપેલામાં ખાલવી દીધું છે સત્તરથી અઢાર મિનિટમાં આપણા સાબુદાણા સરસ રીતે ચડી ગયા છે અને હવે અડધા છીણેલા બટાકા મેં આ તપેલામાં ઉમેર્યા છે અને અડધા બીજા તપેલામાં ઉમેર્યા છે તો એ રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે હજી પણ તમે બધું મિક્સ કર્યા પછી એક વખત મસાલો ચાખી લેજો તો સહેજ પણ મીઠું કે મરચું ઓછું ના પડે અને મીઠું થોડુંક માપનું જ નાખવાનું કેમકે ચકરી સુકાયા પછી જો આગળ પડતું તમે મીઠું રાખ્યું હશે તો ખારી લાગશે એટલે મીઠું અત્યારે આપણે જે નોર્મલ સાબુદાણાની ખીચડી માટે જે પ્રમાણે ટેસ્ટમાં લઈએ એ રીતનું જ લેવાનું આગળ પડતું નહીં લેવાનું હવે ગેસની ફ્લેમ મેં બંધ કરી અને તપેલાને નીચે ઉતારી દીધું છે અને બધું સરસ રીતે મિક્સ કરી દઈશું અને પછી એક વખત આપણા મિશ્રણને ચાખી જોઈશું મીઠું મેં પહેલાં કીધું એ પ્રમાણે માપનું જ લેવાનું કેમકે ચકરી બનાવી અને સુકાઈ જાય પછી પાણીનો ભાગ બળી જાય સુકાઈ જાય એટલે ચકરી પછી ખારી થઈ જશે તો બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે હવે આપણે ચકરી પાડી દઈશું તો હું ધાબા ઉપર આ તપેલું લઈને આવી ગઈ છું અને હવે આપણે આ રીતે હું કોથળી લઈ લઈશ ને એમાં થોડું થોડું મિશ્રણ લઈ અને ચકરી પાડી દઈશ નોર્મલી હું આ જે ચકરી છે એ પિત્તળનો જે સંજો આવે છે એમાં જ પાડતી હોઉં છું ચકરી પાડવાની જારીથી પરંતુ આ વખતે હું આ રીતે સરળતાથી કોથળીની મદદથી પાડવાની છું તો મેં આ રીતે જાળી કોથળી લઈ લીધી છે અને આ રીતે સહેજ આપણે કાતરની મદદથી થોડું કાપી લઈશું આગળથી આ રીતે સહેજ તમારે જે પ્રમાણે જાળી પાતળી ચકરી બનાવી હોય એ પ્રમાણે આ રીતે કાપવાનું તમે દૂધની થેલી પણ લઈ શકો છો હવે સાડી મેં આ રીતે પાથરી દીધી છે તમે પ્લાસ્ટિક ઉપર કે સાડી પર આ રીતે ચકરી પાડી શકો છો તો આ રીતે કોથળીની મદદથી એકદમ સરસ રીતે સરળતાથી બનાવી શકાય છે તમે જોઈ શકો છો હું ચકરીનો શેપ નથી આપવાની આ રીતે સીધી સીધી લાઇન જ કરી દઈશ અને સુકાઈ જશે પછી આપણે આ રીતે એને તોડી કાઢવાની એટલે તો આ રીતે હું એકદમ સરળતાથી પોલિથિનની મદદથી ચકરી પાડી દઈશ તમે જોઈ શકો છો એકદમ સરળતાથી પડી જાય છે ચકરી હંમેશા તાપમાં બરાબર તપાવવાની પછી જ ભરવાની તો આ રીતે મેં બધી ચકરી પાડી દીધી છે હવે લગભગ બે દિવસ મેં એકદમ સરસ તાપે તપાવી દીધી હતી અને ત્રીજા દિવસે પણ અડધો દિવસ મેં તાપે મૂકી હતી હવે આ રીતે આપણે ચકરીને તોડી દઈશું અને એર ટાઈટ બણીમાં ભરી દઈશું તો આપણી સાબુદાણા બટાકાની ચકરી બનીને તૈયાર થઈ ગઈ છે હું તમને તળીને પણ બતાવી દઈશ તમે આ રીતે બનાવીને જરૂર ટ્રાય કરજો તો એકદમ સરસ કડક થાય પછી જ આપણે ચકરીને ભરવાની તો કઢાઈમાં મેં તેલ ગરમ કરવા માટે મૂકી દીધું છે તેલ ગરમ થાય પછી ગેસની ફ્લેમ ધીમી કરી દેવાની નહીં તો ચકરી અંદરથી કાચી રહેશે તો આ રીતે ચકરી તળી દઈશું તમે આ રીતે ચકરી બનાવીને જરૂર ટ્રાય કરજો અને તમને જો મારો આ વિડીયો પસંદ પડે તો મારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ ના ભૂલતા બે લાયકન પર ક્લિક કરવાનું પણ ના ભૂલતા તો ચકરી સરસ રીતે તળાઈ ગઈ છે એકદમ પોચી રૂજ એવી ચકરી બની છે તમે જોઈ શકો છો તો મારી આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો